સુરત પોલીસને વધુ એક સફળતા મળી છે. સમાજમાંથી ડ્રગ્સના દૂષણને નાથવા ક્રાઇમ બ્રાન્ચે ભારે કમર કસી છે. બુધવારની રાત્રે 9:30 વાગ્યાના અરસામાં અમરોલી કોસાડ આવાસ H2 બિલ્ડિંગના 193માં બી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નંબર 4માં રેડ પાડીને ત્યાંથી મુસ્તાક ઉર્ફે મુસ્તાક STD અબ્બાસ પટેલ ને ઝડપી પાડી ઘરની તિજોરીમાં મૂકેલું 13,39,500 મત્તાનું 133.95 ગ્રામ MD ડ્રગ્સ કબજે કર્યું છે. વેચાણના રોકડા 3,38,240 મોબાઈલ ફોન 4 ડિજિટલ વજન કાંટા નાની ઝીપ બેગના 6 બંડલ ધાતુની ચમચી વગેરે મળી 17,1500નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે છેલ્લા 4 વર્ષથી ડ્રગ્સનું બંધાણી છે અને છૂટક વેચાણ પણ કરે છે. મુસ્તાક STD શિવા નામના વ્યક્તિ પાસે ડ્રગ્સ લાવી તેની નાની પડીઓ બનાવી વેચતો હોય. ગ્રાહકનો ફોન પર સંપર્ક કરી ઘરે આવી ડ્રગ્સ પણ લઈ જતા હતા. મુસ્તાક હંમેશા ડ્રગ્સ ઘરની તિજોરીમાં જ રાખતો અને ચાવી માત્ર તેની પાસે રાખતો હતો. પોલીસે તેની પાસેથી 17,15,360નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. જે એક વ્યક્તિ પાસેથી લાવેલો છે એનું નામ અત્યારે હાલમાં ડિક્લેર નહીં કરી શકાય, કારણ કે તપાસને લગતો મુદ્દો છે. પણ આ ડ્રગ્સ પોતાના ઘરે જ એના જે કસ્ટમરો છે એ પોતાના ઘરે આવી અને લઈ જતા હતા એવું હાલમાં પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે. તેમજ વધુ પૂછપરછમાં રિમાન્ડ હેઠળની પૂછપરછમાં એનું વધુ ક્લિયર થશે. ક્યાંથી મંગાવતો હતો એ તો જાણતી? હા, એક વ્યક્તિ એને આપી જતો હતો એ છે. એનું નામ પોલીસ પાસે આવી ગયું છે અને એને ઉપાડવા માટે અમારી ટીમો પણ રવાના કરવામાં આવેલી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.